આજે ધોરણ બે ગણિતમાં અમે જે સરવાળા શીખીએ છીએ એમાં બધી વાળા નેક્સ્ટ આપણે શીખી ગયા. એ સરવાળાના અત્યારે કોયડા ઉકેલ જોઈ લઈએ. તો એક કોયડો મેં તમને આપ્યો છે, બાકીના તમે ઘરે કરજો, કારણ કે આવી રકમ તમને ગમે ત્યાંથી મળી જાય. તો આપણે આ ખાલી રકમ બદલાવી નાખીએ તોય પણ આપણે કરી શકીએ. તો પેલા રકમ જોઈ લઈએ કે નરેશ પાસે 99 લખોટીઓ છે. ઉષાએ તેને 28 લખોટીઓ આપી, એટલે એને હતી એમાં બીજી એને આપી. હવે નરેશ પાસે કુલ કેટલી લખોટીઓ થઈ? હવે સમજી લો, કુલ કેટલી લખોટીઓ થઈ? બાકી રહી તો અલગ આવે અને સરવાળામાં શું આવે? કુલ હતી એની અંદર તમને કોઈ આપે છે તમે તમારો વધારો થાય છે. વધારો થાય એટલે સરવાળો. હંમેશા કોયડા ઉકેલમાં સૌથી પહેલા રકમને એ જ જોવાનું કે આપણે એને છે આપણે શું પૂછ્યું છે, સરવાળા કરો કે બાદબાકી કરો. તો એમાં એને માન્યું કે હતી એની અંદર હતી એને મળી છે વધારાની. તો હવે કુલ કેટલી લખોટીઓ થઈ? તો સૌથી પહેલા શું કરશું આપણે સરવાળા માટે? તો કે 93 શું છે? તો કે લખોટીઓ કોની પાસે છે? નરેશ પાસે. વિગત દરેક દાખલામાં કોયડા ઉકેલમાં કરવી જોઈએ. જોઈ ટેવ નાખશો ને તો તમને પાછળ કોઈ પણ તકલીફ થશે નહીં. હવે છે અને ઉષાએ કેટલી આપી? વધારાની આપી છે એટલે આપણે શું કરશું એમાં સરવાળો? તો કે 28 ગુણ્યા બી. તો કે ઉષાએ લખોટીઓ આપી, બરોબર છે. હવે આનો થશે સરવાળો. તો શું કરશું આપણે? મેં વધી દ્વારા તમને આની પહેલા વિડીયોમાં શીખવાડ્યા હતા કે સૌથી પહેલા એકમના અંકને લેવાનું. એકમના અંકથી સરવાળો ચાલુ થાય, પછી 10,000, પછી 100 થાય, 1,000 થાય, એમ આગળ વધાય. તો અત્યારે આપણે બે રકમમાં કરીએ છીએ તો 3 છે એની અંદર 8 મેળવાના છે. તો હવે 3 તો આપણે ખબર જ છે, તો એની અંદર 8 મેળવા માટે 11 વધી આવી આપણી. તો શું કરશું? 11 નો 1 એકડો અહીંયા અને 1 એકડો ક્યાં ઉપર? દશક ઉપર ચડાવશું. ક્યાં ચડાવશું? તો કે દશક ના અંક ઉપર. તો હવે પેલા આકાર નો સરવાળો કરવાનો છે. તો સીધી રીતે કરવો હોય તો 9 ને 1 શું થાય? 10. એ આપણે ખબર જ છે, 9 ને 1 10, અને 10 ની અંદર 2 ઉમેરીએ તો શું થાય? 12. લેકડે બગડે 12. તો ટોટલ કેવો નંબર આવ્યો આપણો? 121. તો નરેશ પાસે કુલ કેટલી થશે? 101 લખોટી. સમજી ગયા આપણા પાસે? હવે આવા તમને બીજા 4 અંક કરવાના છે તમારી નોટબુકમાં. કોયડો ભલે તમે બીજું કાંઈ ના આવે તો અહીંયા રકમ પેરેન્ટ્સને બીજો બદલી આપે અને તમે એ જ વસ્તુ તમારે પણ વિગતથી કરવાની રહેશે. એટલે આ તો તમારું છે જ હોમવર્કમાં 4. હવે સરવાળા શીખતા શીખતા હવે આપણે બાદબાકી પણ શીખવી પડશે ને. બધું લઈએ છીએ ક્યારેક કોઈને આપીએ પણ ખરા ને, તો આપણા પાસેથી ઓછી પણ થાય તો એને શું કહેવાય? જે વસ્તુ મળે તો ઉમેરો થાય ને કોઈને આપીએ તો આપણા પાસેથી ઘટે. ઘટે મતલબ શું થાય? બાદબાકી. એમાંથી આપણું ઓછું થાય એને શું કહેવાય? બાદબાકી. તો હવે અહીંયા શું આપણું છે? જો એની સાઈન કેવી છે? મતલબ નિશાની, સરવાળાની નિશાની, એટલે આમ ક્રોસ કરીએ છીએ. અને બાદબાકીની નિશાનીમાં શું કરવાનું? માઇનસ ને, એટલે કે ખાલી એક આડી લાઈન. આને શું કહેવાય? બાદબાકી. તો હવે અહીંયા કેટલા આપ્યા છે એમાં જો યાદ રાખજો, એકમની ખાલી એક સંખ્યા કરીને બતાવો પેલા કે 4 - 3 કરવા હોય તો 4 માંથી 3 - 2 કરવા હોય તો પેલા શું કરશું? 1, 2, 3, 4. આ 4 છે એમાંથી આપણે કેટલા કાઢી નાખવાના છે? નીચે કેવો નંબર છે? 3. તો 1, 2 ને 3 નીકળી ગયા. તો કેટલું બચ્યું? તો 1. સમજાઈ ગયું તમને? તો આવી જ રીતે બે સંખ્યાના આપણે અત્યારે કરશું, પછી ધીમે ધીમે આગળ વધશું, બરોબર છે? ધ્યાનથી કરજો કારણ કે આ
જ્યાં સુધી ગણિત હશે ને ત્યાં સુધી બેસે એટલે અહીંયાથી તમારો ફાઈવ ચાલુ થાય છે સરવાળા બાદબાકીથી એટલે આ વસ્તુમાં ક્યારે પણ ભૂલ કરવી નહીં હવે એકમ નાકમાં કેટલા થયા છે 3 તો શું કરશું 1 2 ને 3 બરોબર છે સૌથી પહેલા આમાં શીખવાડું હું તમને અને એમાં 3 ની નીચે કયો અંક છે તો કે 2 તો આપણે બાદ કેટલા કરવાના છે 2 તો 2 લાઈન આપણે કાઢી નાખું નીકળી ગઈ શું બચ્યું આપણા પાસે 1 તો અહીંયા શું લખું આની નીચે 1 હવે શું આપેલો છે નંબર 4 બરોબર છે તો 4 આપેલો છે તો કેટલી લાઈન કરશું 4 1 2 3 4 થઈ ગઈ હવે 4 ની નીચે નંબર કયો છે 1 તો એને શું કરશું 12 1 ને 12 કરશું તો કેટલા બચશે આપણા પાસે 1 2 ને 3 તો અહીંયા સંખ્યા શું આવશે 3 તો આપણો જવાબ કેટલો આવ્યો 43 માંથી 12 ને બાદ કરતા મળેલી સંખ્યા કેટલી છે 31 સમજાવું આને બાદબાકી કહેવાય વળી એક બીજો ઉદાહરણ લઈને તમને પછી આ બે તમે હોમવર્કમાં કરજો ઓકે એક જીરો વાળો તમને શીખવાડી દઉં આ તમે સરળતાથી કરી શકશો આ કોઈ પણ સંખ્યા હોય ને જીરો છે અને જીરોની કાંઈ વેલ્યુ નથી અને નીચે પણ જીરો જ આવે છે તો જીરોમાંથી જીરો માઇનસ કરશું તો શું આવશે જીરો એમાં કાંઈ લાઈન કરવાની જરૂર નથી કારણ કે જીરો કાંઈ છે જ હવે કેટલા છે તો કે 5 1 2 3 4 ને 5 તો એમાંથી કેટલા બાદ કરશું તો કે 3 1 2 ને 3 થઈ ગયા બાદ તો આપણા પાસે કેટલા બચ્યા 2 તો અહીંયા શું લખશું 2 તો 50 માંથી 30 બાદ થાય તો શું બચે 20 એક આય કરી આપું તમને કારણ કે આય અલગ છે 5 છે નીચે છે 0 0 ની કાંઈ વેલ્યુ નથી અહીંયા તો 5 માંથી 0 જાય તો 5 ના શું બચે 5 હવે અહીંયા 9 છે તો 9 માંથી 3 બાદ કરો 1 2 3 4 5 6 7 8 9 હવે એમાંથી 3 બાદ કરો 1 2 3 કેટલા બચ્યા 1 2 3 4 5 ને 6 કેટલા થયા આપણા પાસે 65 95 માંથી 30 થાય તો શું બચે 65 તમને આ બધું વ્યવહારમાં કામ આવશે હવે 4 માંથી 2 જાય તો 2 અને 4 માંથી 1 જાય તો 3 અત્યારે મેં આ બધા સમ તમને કરી દીધા છે અને બાદબાકી પણ શીખવાડી છે પછી આમાં દસ્તાવાળી આવશે એટલે નેક્સ્ટ આપણે એ જોશું કે એમાં કેવી રીતે કરવાનું છે તો આ તમને 4 છે એવા બીજા 4 તમને બાદબાકી કરવાની છે મેં સંખ્યા બદલી નાખજો આમાં એમને તમને કીધું છે આવા 4 બીજા કરજો એટલે તમારું હોમવર્ક આજનું શું છે તો કે વધીવાળા કોયડા ઉકેલ અને સાદી બાદબાકી ઓકે થેન્ક યુ